કરીને આ પવિત્ર તહેવારોની અંદર દિવાળી પર્વ આવતું હોય ત્યારે સૌ લોકોને મારી હાર્દિક શુભકામના અને સ્વાસ્થ્ય સારું તંદુરસ્તી સારી રહે અને સ્વાસ્થ્ય સારું રહે આ કોરોના મહામારીની અંદર સૌ આપણે એક વર્ષ લગી જે કાંઈ પરિસ્થિતિની અંદર પસાર થયા ત્યારે આ નવા વર્ષની અંદર આપણે સૌ ખાતરી ચૂકી રહ્યા છીએ ત્યારે સૌ જૂનાગઢવાસીને મારી ખૂબ ખૂબ શુભકામના અને બેસતા વર્ષના મારી હાર્દિક અભિનંદન ખાસ કરીને નવા વર્ષ આવતું હોય તે આપણને એક નવો ઉત્સાહ હોય નવી લાગણીઓ હોય નવા વિકાસના કામની જૂનાગઢની અંદર સારું જૂનાગઢ બને સ્વચ્છ જૂનાગઢ બને તંદુરસ્ત જૂનાગઢ બને ગ્રીન જૂનાગઢ બને એના માટેની આપણા બધા સૌ જૂનાગઢના વાસીઓ અને જૂનાગઢના એક પ્રતિનિધિ તરીકે હું એટલું જરૂર કહીશ કે આવતા વર્ષની અંદર સારામાં સારા લોકોને અમે એક તો રોડના પ્રશ્નો હતા એ પણ રોડના પ્રશ્નો ઘણા બધા પૂરા કર્યા છે આવતા નવા વર્ષમાં ઘણા બધા હજી એવા કામો છે કે જે ભગવાન આપણને સાથે રહે અને કરવાની શક્તિ આપે પ્રભુ આજ અમુક અમુક કામોની જે કાંઈ હજી પેન્ડિંગો છે તળાવ નરસિંહ મહેતા તળાવ છે ઇલિંગન નિયમ છે એના માટેની પણ અમે સૌ લોકો આવતા નવા વર્ષની સાથે લઈ ચાલી અને પૂરા કરવાની એક ટીમ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી એનિંગ શાસક પ્રસાદ નેતા નટુભાઈ અને અમારા પાર્ટીના નવા વડાયેલા પ્રમુખશ્રી પુનિતભાઈ અમે બધા સૌ સાથે મળી જૂનાગઢના જે કાંઈ કરવાના અને જે કાંઈ ઘટતું હશે કે જે કાંઈ કરવાના નવા વર્ષના સારામાં સારા આપણે બહુ સાથે મળી કામ કરીએ એટલું જ અભિનંદન ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરવી ગુજરાત